પોરબંદરમાં કેટલાક વર્ષો પહેલા ચોપાટી નજીક વિલા સર્કિટ હાઉસ સામે તંત્ર દ્વારા નવગ્રહ વાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યાં જન્મકુંડળી હોય તે પ્રકારે બારખાના બનાવીને ત્યારબાદ તેની અંદર નવ અલગ અલગ ગ્રહ પ્રમાણે જે તે ગ્રહને પ્રિય વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું અને કયા ગ્રહનું કયું વૃક્ષ છે તે અંગેની માહિતી દર્શાવતું બોર્ડ પણ મૂકવામાં આવ્યું હતું. તેથી અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક નગરજનો પણ નવી જ માહિતી મેળવતા હતા. પરંતુ ત્યારબાદ છેલ્લા કેટલાક વર્ષોથી આ નવગ્રહ વાટિકાની જાળવણી કરવામાં નહીં આવતા તમામ વૃક્ષો સુકાઈ ગયા છે. હાલમાં આ નવગ્રહ વાટિકામાં કોઈ ગ્રહનું વૃક્ષ જોવા મળતું નથી. એટલું જ નહીં પરંતુ શ્વાન અને ગૌધન જેવા પશુઓ અંદર ઘૂસી જાય છે અને રેતીમાં તેઓએ ખાડા પણ ખોદી નાખ્યા છે. પોરબંદરમાં તંત્રએ આ નવગ્રહ વાટિકાને પુનઃ સજીવન કરવી જોઈએ તે ઇચ્છનીય છે. પોરબંદરની ચોપાટી પાસે વિલા સર્કિટ હાઉસની બરાબર સામે કેટલાક વર્ષો પહેલા નવગ્રહ વાટિકા બનાવવામાં આવી હતી. જે નવ અલગ અલગ ગ્રહો છે તે ગ્રહો પ્રમાણે વૃક્ષો છે તેનું વાવેતર કરી અને અહીંયા જન્મકુંડલી હોય તે પ્રમાણે ચેક્સવાળું ગાર્ડન બનાવવામાં આવ્યું હતું અને વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તંત્ર દ્વારા ખૂબ જ જતન અને જાળવણી કરવામાં આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેની દેખરેખ કરવામાં આવતી નથી, જેના કારણે એક પછી એક તમામ નવગ્રહના વૃક્ષો છે તે સુકાઈ ગયા છે અને અંદરમાં ઘાસ ઉગી ગયું છે તથા જ્યાં વૃક્ષો વાવવામાં હતા આવ્યા હતા ત્યાં રેતીમાં ખાડા પણ પડી ગયા છે. માટે તંત્રએ નવગ્રહ વાટિકાને પુનઃ સજીવન કરવા માટે કાર્યવાહી કરવી રહી. પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ.